પછીના થોડા વર્ષોમાં ગુજરાતમાં યુવાનોને હમણાં સ્વામી વિવેકાનંદ યાત્રા આપણે ત્યાં નીકળી અને યુવાનોને બહુ જ મહત્વ આપવામાં આવે છે. પણ તમે જોશો આ અભ્યાસની અંદર કે દર બીજો જેટલા આત્મહત્યા કરનાર લોકો છે ગુજરાતમાં, એમાંથી દર બીજો એવરી સેકન્ડ ઇન્ડિવિજ્યુઅલ એ 30 વર્ષની નાની ઉંમરનો છે. તો દર બીજો આત્મહત્યા કરનાર ગુજરાતી જો 30 વર્ષની નાની ઉંમરનો હોય, એ બહુ સ્પષ્ટપણે આપણને બતાવે છે કે ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે, ગુજરાતના યુવાનોના કેવા પ્રકારના પ્રશ્નો છે. અને હજુ તો જેણે પોતાની જિંદગી શરૂ માંડ કરી છે અને જેણે પોતાનો પરિવાર શરૂ કર્યો છે, એવા લોકોને જો આત્મહત્યા કરવાનું થાય તો એનો મતલબ એ થયો કે એ વ્યક્તિને પરેશાની નથી, આખા કુટુંબને પણ પરેશાની છે. આખા કુટુંબને પરેશાની છે એટલે સમાજનું બહુ મોટા મોટું દર્પણ છે. અને વધારે આઘાતજનક તો એ છે કે જેટલી આત્મહત્યા થઈ એની 90% આત્મહત્યા 40 વર્ષથી નાની ઉંમરના લોકોએ કરી. એટલે ગુજરાતની છેલ્લા 10 વર્ષમાં જે આત્મહત્યા થઈ એમાં 90% લોકો 40 વર્ષથી નાની ઉંમરના હોય. તો જેને તમે આવતીકાલનું ગુજરાત કહો છો અથવા જેને તમે આજનું ગુજરાત કહો છો અથવા જેને વિકાસનો સૌથી વધારે લાભ મળવો જોઈએ એવા ગુજરાતીઓની વાત કરીએ છીએ, એની અંદર આત્મહત્યાનું પ્રમાણ આટલું વધારે હોય તો એ બહુ ગંભીર છે. અને હું માનું છું કે દિશાની અંદર બહુ મોટો વિચાર કરવાની આવશ્યકતા છે. આ જેટલી આત્મહત્યા થઈ છે એની 40% આત્મહત્યા સૌરાષ્ટ્રમાં થઈ છે અને 30% આત્મહત્યા એ ઉત્તર ગુજરાતમાં થઈ છે. ગુજરાતના નકશામાં અને ગુજરાતની સામાજિક અને સાંસ્કૃતિક અને આર્થિક ઇતિહાસ તમે જોશો તો આ બંને વિસ્તારોની અંદર જો સૌથી વધારે આત્મહત્યા થતી હોય એ બતાવે છે કે બંને પ્રદેશના જે પ્રશ્નો છે, જે ખેતીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, સામાન્ય માણસના પ્રશ્નો છે, તો 70% આત્મહત્યા જો આ બે જ પ્રદેશમાંથી થતી હોય તો આપણે માટે વિચારનો મુદ્દો છે કે આવું કેમ આ બે પ્રદેશોની અંદર બની. આત્મહત્યા આખા ગુજરાતમાં થઈ છે પણ આ મુદ્દાને પણ આપણે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજો એક મુદ્દો આની અંદર એ પણ આવે છે જે પણ વિદ્યુતભાઈએ કહ્યું કે મોટા ભાગના લોકો જો પરિણીત હોય આત્મહત્યા કરનારા, તો એનો સવાલ એ છે કે એનું કુટુંબ જીવન એને સહકાર નથી આપી શકતું અથવા પ્રશ્નો છે, અને બીજી બાજુ જે સરકાર છે એ સરકાર પણ એને મદદ નથી કરી શકતી. એટલે જો પરિવારનો મોભી, પરિવારની મુખ્ય વ્યક્તિ જો આત્મહત્યા કરતી હોય તો એ કુટુંબોનું શું થાય. એ જે તમે 37,000થી વધારે જે આત્મહત્યા અહીંયા આપણે કરવામાં આવી છે એમાં તમે જો મોટાભાગના લોકો પરિણીત હોય તો એ 37,000ને તમે 6 ગુણી નાખો તો ખબર પડશે કે કેટલા બધા લોકોને એની અસર થઈ છે, અને માત્ર એ પરિવાર નહીં એની આસપાસના લોકોને પણ અસર થઈ છે. અને છેલ્લી વાત એ કહીશ કે આત્મહત્યા કરનારા લોકો કરતાં આત્મહત્યાનો વિચાર કરનારા માણસો અનેક ગણા છે. આ વસ્તુ એક રિફ્લેક્ટ કરે છે. આ આંકડા એ માત્ર કેટલા લોકોએ આત્મહત્યા કરી એટલું મહત્વનું નથી, પણ આ તો આત્મહત્યા કરી એવી વ્યક્તિઓ જે ચોપડે નોંધાયેલી વ્યક્તિઓ છે, પણ છેલ્લા 10 વર્ષમાં જે પ્રકારની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ગુજરાતમાં ઉપસ્થિત થઈ એની અંદર આત્મહત્યાનો વિચાર કરનારા માણસો અથવા તેનું પગલું ભરનારા માણસો એની જો તમે સંખ્યાનો વિચાર કરશો તો આને આધારે તમે સમજી શકશો કે ગુજરાત કઈ દિશાની અંદર ગતિ કરે છે. આભાર.